આવતે નીટ 2090માં આ કોન્સેપ્ટ ઉપરથી ક્વેશ્ચન પૂછાયેલો છે, ડેટ વેલ અથવા તો રોટર. ઓકે, આ વર્તુળાકાર ગતિનો આ કન્સેપ્ટ છે. તો આ રોટર આપેલું છે અહીંયા, ધારો કે એમ દળનો કોઈ પદાર્થ છે ઓકે જે વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે. તો અહીંયા ફ્રિક્શન કેટલું લાગે છે? એફ. વજન બળ નીચે તરફ લાગે છે, એમ જી, અને લંબર લાગે છે એન. એફ ઘર્ષણ બળ, એમ જી વજન બળ, એન લંબર, અને આર એ વર્તુળની ત્રિજ્યા છે. એટલે સંતુલિત અવસ્થામાં વાત કરીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી. અને અહીંયા જે કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે છે? લંબ બળ, નોર્મલ ફોર્સ. તો એન ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ એમ વીની વેલ્યુ મૂકો, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા વેલ્યુ પુટ કરો, તો એમ ઇન્ટુ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર, આર આર કેન્સલ, તો એમ આર ઓમેગા સ્ક્વેર. ઇક્વેશન નંબર ટુ આપી દો. બટ ઘર્ષણ બળ માટે સૂત્ર આવશે એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એમ, ઇક્વેશન નંબર થ્રી. સમીકરણ એક અને ત્રણ પરથી જોઈએ, સરખાવામાં આવે તો એમ જી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એમ. ઓકે, તો અહીંયા સમીકરણ બે ઉપરથી એમની કિંમત અહીંયા પુટ કરો, તો એમ જી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એમ આર ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેરને કરતા બનાવવામાં આવે તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી અપન મ્યુ એસ ઇન્ટુ આર, એક સૂત્ર મળે. અને સેકન્ડ ફોર્મ્યુલા આપણે મળશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ જી અપોન મ્યુ એસ ઇન્ટુ આર. અને એક ફોર્મ્યુલા મળશે વી, વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ આર જી બાય મ્યુ એસ. સો ઓમેગા ઉપરથી બીજું એક પણ ફોર્મ્યુલા મળી શકે તમને, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાઈ બાય ટી અંડરરૂટ જી બાય મ્યુ એસ ઇન્ટુ આર. તો અહીંયા ટીને કરતા બનાવી દો તો તમને ટીનું પણ ફોર્મ્યુલા મળી શકે આ વખતનું. Okay.